નિબંધ કેવી રીતના લખવો એના વિશેની સમજૂતીનો આજનો આપણો વિડીયો છે. આપણે અનેક રીતે આપણા વિચારો અને ભાવો રજૂ કરીએ છીએ જ્યારે કોઈ એક વિષયની સરસ અને વ્યવસ્થિત રીતે રજૂઆત થાય ત્યારે તેને નિબંધ કહેવામાં આવે છે. નિબંધમાં સ્થળ, વ્યક્તિ કે દ્રશ્યનું વર્ણન કરવામાં આવે છે કે કોઈ વિષયની સારી અને નબળી બાજુની ચર્ચા કરવામાં આવે છે. એટલે કે નિબંધ અનેક પ્રકારના હોય છે. નિબંધ લખવા માટે આપણે બે પ્રકારની આવડત હોવી જોઈએ. કઈ બે આવડત? નિબંધ માટેનો ભાવો કે વિચારો, અને બીજું એ ભાવો કે વિચારોને સરસ ભાષામાં વ્યવસ્થિત રીતે રજૂ કરવાની આવડત. સરસ નિબંધ લખવાની શક્તિ વિકસાવવા માટે શું આવે? તો કે ઉત્તમ પુસ્તકો કે લેખોનું વાંચન કરવું જોઈએ. પહેલાં તો આપણામાં સારું એવું વાંચન હોવું જોઈએ, ખબર હોવી જોઈએ આપણને, સાંભળેલી કે વાંચેલી બાબત ઉપર વિચાર કરવો જોઈએ. ત્યાર પછી આવે કે આજુબાજુની વસ્તુઓનું ઝીણવટથી અવલોકન કરવાની ટેવ પાડવી જોઈએ. ત્યાર પછી છે કે મનમાં જે વિચારો કે ભાવો જાગે તેને લખવાની ટેવ પાડવી જોઈએ. જે લખીએ તે સરસ રીતે, અસરકારક રીતે લખાયું છે કે નહીં તે તપાસવું જોઈએ. ત્યારબાદ છે કે બીજા કોઈ લેખકે એ બાબત વિશે લખ્યું હોય તો તેના લખાણમાં શું શું ગમી જાય તેવું છે, પોતાના લખાણથી જુદું શું છે તે તપાસવું જોઈએ. કોઈના લખાણની માત્ર નકલ ન કરવી જોઈએ. આપણને જે સૂજે તે આપણી રીતે લખવાની ટેવ પાડવી જોઈએ. હવે નિબંધની પાયાની જે બાબતો છે, તો કે નિબંધની શરૂઆત, ત્યાર પછી ફકરા પરિચ્છેદ, ત્યાર પછી સપ્રમાણતા સરખું, ત્યાર પછી વિચારોની સળંગ સૂત્રતા, ત્યાર પછી અંત, ત્યારબાદ આવે છે ભાષાની સરળતા અને સચોટતા. હવે એના વર્ગીકરણ, તો કે વર્ણનાત્મક, એટલે કે એમાં શું આવે? તો કે પ્રકૃતિનું વર્ણન કરવાનું, કોઈ સ્થળનું, કોઈ પ્રવાસનું કે કોઈ તહેવારનું. સંસ્મરણાત્મક એટલે કે સ્વાનુભાવો, સંસ્મરણો, પ્રિય વસ્તુના સ્મરણ એવી રીતે. ત્યાર પછી આવે છે વ્યક્તિ ચિત્ર, તો કે તેને ચરિત્ર નિબંધ કે રેખાચિત્ર પણ કહે છે. તેમાં વ્યક્તિની મુખ્ય વિશેષતાઓનો ટૂંકમાં ચિત્ર અપાય છે. ત્યારબાદ આવે છે આત્મકથાત્મક, એટલે કે કોઈ વ્યક્તિ કે વસ્તુ પોતાની કથા કહેતું હોય તે પ્રકારની રજૂઆત વાળો. ચિંતનાત્મક એટલે કે આવા નિબંધમાં ચિંતન, વિષયની સારી નબળી બાજુ, તુલના, પ્રસંગ કે નિર્ણયની યોગ્ય વિશેની ચર્ચા અને વિચારની ઊંડાણપૂર્વકની રજૂઆત મુખ્ય હોય છે. તો બાળકો નિબંધ લખતી વખતે આટલી આટલી બાબતોનું ધ્યાનમાં પણ રાખવાની હોય છે અને આટલું આટલું પણ એમાં આવે છે.